एक संगीतकार ने के गायक ने एक થોડીક ઇન્સિક્યુરિટીઝ રહેતી હોય કે કારણ કે પેલા 9 to 5 વાળાને બીજું તો કંઈ ફિક્સ ના હોય પણ એમને એક સેલેરી તો ફિક્સ હોય કે આ થશે. સો જ્યારે તમે સંગીતમાં આવો ત્યારે બહુ તકલીફો પડે અને તમે તો હજુ શીખી રહ્યા છો, એસ્ટાબ્લિશ થઈ રહ્યા છો ધીમે ધીમે, તો ક્યારે આમ એવું ક્વિટ કરવાનો કે ટફ મુમેન્ટ વાળી સ્થિતિમાં આવી જતા હો છો? ઓનેસ્ટલી કહું તો ટફ મુમેન્ટ્સ તો દરેક પ્રોફેશનમાં આવતી જ હોય છે. સંગીત અથવા તો કોઈ પણ ક્રિએટિવ આર્ટ એવી વસ્તુ છે કે જેમાં તમારા ઇમોશનલ ટચ એકદમ ડાયરેક્ટલી ઇન્વોલ્વ થતા હોય છે. કદાચ તમે બેંકની જોબ કરતા હો તો એમાં પણ તમારા ઇમોશન ક્યાંક કામ કરતા હશે, બટ સ્ટીલ થોડું એ ટેકનિકલ વધારે હોય છે. એટલે હાર્ડ ટાઈમ જ્યારે બેંકની જોબમાં આવતો હોય તો એને જુદી રીતે હેન્ડલ કરવો પડતો હોય છે, પણ જ્યારે સંગીતમાં હાર્ડ ટાઈમ આવે તો એને હેન્ડલ કરવો ટફ હોય છે, ડેફિનેટલી હોય છે. બટ હું મારી જાતને બહુ લકી માનું છું કે મેં હાર્ડ ટાઈમ જોયો જ નથી. I am lucky enough કે મને ફેમિલી તરફથી, ફ્રેન્ડ્સ તરફથી, ગુરુઓ તરફથી ઓલવેઝ સપોર્ટ મળ્યો છે. બીજું કહું તો ઘણા ગુરુ એવા હોય છે કે જેને આપણે ખાલી સાંભળી સાંભળીને તૈયાર થતા હોય છે. તો જો ગુજરાતી ભાષાના સંગીતની વાત કરું, હું ખાલી સુગમ સંગીત પૂરતો મર્યાદિત પોતાને નથી માનતો, પણ ઓફકોર્સ પુરુષોત્તમ ઉપાધ્યાય પહેલું એક નામ આવે છે અને ઘણા બીજા મોટા કલાકારોને સાંભળી સાંભળીને ગુજરાતી ગીતો તૈયાર કર્યા, એ બધાને હું ગુરુઓ માનું છું. અને મારી જેમ ઘણા ગાયકો એમને ગુરુ માને છે, આશિતભાઈ છે, પુરુષોત્તમભાઈ છે, આ બધા પાસે એમની સાથે ક્યારેક ગાવાનો પણ મોકો મળ્યો, એમણે અમને તક આપી કે એમની સાથે સ્ટેજ શેર કરવા મળ્યું, તો એમને ગાતા જોઈને પણ ઘણું શીખવા મળે છે, જે પ્રોસેસમાંથી આજે પણ હું પાસ થઈ રહ્યો છું. તો એ પહેલી વાર મેં જે ગાયું એ એક જ લાઈન સંભળાવું છું. મેં ગુલામ અલીની ગઝલ ગાઈ હતી, કહાની ફિર સહી, કિસને તોડા દિલ હમારા, કિસને તોડા દિલ હમારા, યે કહાની ફિર સહી, હમકો કિસકે ગમને મારા, યે કહાની ફિર સહી. તા મારો પહેલો સ્ટેજ શો હતો જેમાં મેં આ ગાયું, મારો નંબર નહોતો આવ્યો, પણ મારા ટીચર્સને એટલું રિયલાઇઝ થયું કે આને સંગીત શીખવાડી શકાય, અને પછી ધીરે ધીરે તાલીમ શરૂ થઈ. ગ્રેટ, સો ઓલ ધ લક.